છૂટકો જ નથી, કેમ કે તમે બીજાનું તો સમર્પણ કરી શકતા નથી ને. હું રાષ્ટ્રપતિ ભવનનો સમર્પણ કરી શકું? આજે મને કનુકાકાજી પ્રત્યે બહુ આદર જાગી ગયો. જૂનાગઢના એમાં કેટલું સુંદર કર્યો છે. અહીંયાથી મુંબઈ જતા પહેલા કનુકાકાજીને ભેટ ધરી જાઉં કે રાષ્ટ્રપતિ ભવન કનુકાકાજી આપને ભેટ છે. કોણે કહ્યું યાર, રાષ્ટ્રપતિ ભવન મારી પાસે છે ક્યાં કે હું કનુકાકાજીને ભેટ ધરો? બોલે નહીં નહીં, આપશે ને, કામ લાગશે રાષ્ટ્રપતિ ભવન. કઈ જાતનું નાટક! રાષ્ટ્રપતિ ભવન ની માલિકી મારી નહીં ને કનુકાકાજી ને સમર્પિત કરો, પાછા કનુકાકાજી રાષ્ટ્રપતિ ભવન નો કબજો લેવા જાય કે શ્યામ બાવાએ મને સમર્પિત કરી દીધું છે, લાવ ખાલી કર. કઈ જાતનો નાટક છે યાર, કોને દૂસરા છેતરામણ કરી રહ્યા છે? તારું નહીં તે સમર્પણ કર્યું કેવી રીતે? જે તારું હોય તે જ સમર્પણ થાય. પરમારો રાષ્ટ્રપતિ રિઝર્વ બેંક ખોલવાનું છે, કઈ સાધારણ ખર્ચો આવશે? લો ચિઠ્ઠી લખી દઉં કાલે હું કનુકાકાજીને કે આપની એક્ટિવિટીથી ગતિવિધિથી હૃદય મારું અતિશય પ્રસન્ન થયું છે અને મહાપ્રભુજી આપને ગુરુકુલની પૂર્ણ સફળતા આપે તેના માટે રિઝર્વ બેંકના બધા નાના હું આપને ભેટ ધરી રહ્યો છું. કઈ જાતની વાત છે, કોને બેવકૂફ આપણે બનાવી રહ્યા છે? એક વખત શાંતિથી તો વિચાર કરો. અને એમાં પછી જો કનુકાકાજી રિઝર્વ બેંકમાં કબજો લેવા પહોંચે તો તો બસ આનંદ થઈ ગયો. પછી તો પૂછવાનું જ નહીં, છેડો આવી ગયો લીલાનો. આવી રીતે ન થાય ભાઈ, એ ભાષા કોઈ કઈ જાતની ભાષા છે? કોઈ વખત ફુરસદથી શાંતિથી વિચારો. એટલે અસમર્પિત ત્યાગ મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં સમજાવ્યો છે. તેના પછી જે પાંચમા નંબર ઉપર આવી હતી ને, તેને હવે એક નંબર ચઢાવો, નવધા ભક્તિ. હવે એક વાત સમજો કે જ્યારે આપણે નવધા ભક્તિને આ સેવાના પેટે કરવી છે, નવધા ભક્તિ પેટે સેવા નથી કરવી, નવધા ભક્તિ થકી આપણને શું મેળવવું છે, કયા થર ઉપર પહોંચવું છે? અસમર્પિતના ત્યાગ ઉપર. દેખાય છે? કુંડાલાને જીવો તો સમજમાં આવશે કે નવધા ભક્તિને આપણે કઈ રીતે કરવી કે જેથી કરીને અસમર્પિતનો ત્યાગનો નિયમ આપણો પલાવા માંડે. અસમર્પિતનો ત્યાગના નિયમને કેવી રીતે પાળવો કે જેથી કરીને તનુવિત્તજા થવા માંડે. તનુવિત્તજા કેવી રીતે કરવી કે જેથી કરીને વ્રજભક્તોની ભાવનાથી ચિત્ત આપણો ભગવાનમાં પ્રવણ થઈ જાય. એ આખો ઓર્ડર છે ખોદવાનો. બેવકૂફની માફક આપણે કુવા ખોદીએ ને તો પાણી માટે ખોદવા જઈએ પણ આપણે જ મરી જઈએ ડટાઈને. એક વાત પાછી સમજવાની, કુવા ખોદવાની પણ સિફત આવવી જોઈએ. કઈ પરવારો કુવા ખોદવો છે એટલે ખોદો, એટલે ખોદો 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 ને પછી ડર ડપ બધું માટી આપણે જ દટાઈ ગયા. એવી રીતે કુવા ન ખોદાય, એમાં કંઈક થોડીક સાવચેતી રાખવાની હોય. કુવા ખોદવાની પણ કોઈક સિફત હોય છે, જે રીતે ખોદાય તે રીતે ખોદાય. તો હવે આપણે એ વાત ઉપર આવ કે શાસ્ત્ર નવધા ભક્તિ થઈ ને, તે કેમ કે શાસ્ત્રોક્ત નવધા ભક્તિ કરવી છે એટલે શાસ્ત્રે કોઈ કોઈક વિષયને શુદ્ધ અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ એ જે વિભાજન કર્યા છે તે જે જાતની શુદ્ધિ શાસ્ત્રથી આપણને લાગુ પડતી હોય, એ બ્રાહ્મણને કોઈક એક જાતની લાગુ પડે, ક્ષત્રિયને બીજી જાતની લાગુ પડે, વૈશ્યને ત્રીજી જાતની લાગુ પડે, શૂદ્રને ચોથી જાતની લાગુ પડે, શૂદ્રેતરને પાંચમી જાતની લાગુ પડે, એ જે જાતની શુદ્ધિઓ શાસ્ત્રે તમને લાગુ કરી હોય તે શુદ્ધિઓ આપણને અમલમાં લાવવાની હોય છે. નહીં તો કેમ કે પેલી નવધા ભક્તિને લાયક આપણે નથી રહી જતા, એટલે એના બહારના થર ઉપર આ જેને આપણે મરજાદ મેંડ કહીએ છીએ, શુદ્ધિ કહીએ છીએ તે છે. અને એના બહારની જે થર છે એના ઉપર આવે છે ફરીથી ભોગ રાગ
શ્રંગાર, જે તમારે દુનિયાથી કમાવવાનું છે એ કઈ ભગવાનથી નથી મેળવવાનું. તમારો ધંધો, તમારી ઇન્કમ, તમારી સંપત્તિ, તમારે જે રીતે ગલો છે, જે રીતને તમારી પાસે ઉપલબ્ધ છે, એ મુજબ ભોગ રાગ શ્રંગારનો તમને વિનિયોગ કરવો છે. એક વાત સમજો, મેં સુરતના ઘરની કીર્તનની પુસ્તકમાં નરસિંહ મહેતાના પદ નો ઉલ્લેખ વાંચ્યો છે અને એનો ખુલાસો મેં વાંચ્યો છે એમાં, કે જ્યારે શ્રી વ્રજરાયજી બાલકૃષ્ણલાલને અમદાવાદથી પધરાવીને સુરત લઈ ગયા, તે વખતે કોઈ એક ડોકરી ત્યાં રહેતી હતી. તે ડોકરીને કંઈ પુષ્ટિ માર્ગી નહોતી, પણ બાલકૃષ્ણલાલને પધરાવીને વ્રજરાયજી આવ્યા અને સામૈયામાં એણે નરસિંહ મહેતાના પદ ગાયા. કોઈ પણ હવેલીમાં નરસિંહ મહેતાના પદ ગવાતા નથી, કેમ કે નરસિંહ મહેતા પુષ્ટિ માર્ગી નહોતા, જોકે પરમ કાષ્ઠાપન્ન ભક્ત હતા અને પુષ્ટિ માર્ગના ઘણા બધા ભાવો એમ ઠોસી ઠોસીને એમના પદોમાં ભરાયેલા છે, પણ પુષ્ટિ માર્ગી નહોતા, કેમ કે મહાપ્રભુજી કરતા પણ 50 વર્ષ પહેલા થયા હતા. કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો એમના પુષ્ટિ માર્ગી થવાનો. તે છતાંય નરસિંહ મહેતાના પદો ગવાય છે ત્યાં, કેમ કે જે દિવસે બાલકૃષ્ણલાલ પધાર્યા એમનો સામૈયા કરવા માટે પેલી ડોકરી આ પદ ગાયા ને, એનો ઉમળકો શ્રી વ્રજરાયજીને એટલો આવ્યો કે એમને કહ્યું કે જે દિવસે બાલકૃષ્ણલાલ સુરત પધાર્યા તે દિવસે નરસિંહ મહેતાનો આ પદ હવે ગવશે, પ્રણાલિકામાં આવી ગયો. આ ભાષા પ્રભુ સમજે છે. એ ચોપડીઓમાં નથી લખેલો પુષ્ટિ માર્ગની કોઈ પણ રીતમાં. આપને ત્યાં છે કોઈ નરસિંહ મહેતાના પદ? આ જૂનાગઢમાં તો નરસિંહ મહેતા થયા, ત્યાં નરસિંહ મહેતાના પદ નથી ગવાતા ને સુરતમાં ગવાય છે. શા માટે? કેમ કે સામૈયા કરવા માટે એ પદ ગવાયો તેનો આનંદ બાલકૃષ્ણલાલે પણ માન્યો, વ્રજરાયજીએ પણ માન્યો અને પેલી ડોકરીએ માન્યો. ભાઈ ઠાકોર આવી રહ્યો છે તો કાંઈક તો પદ ગાવાનો સામૈયામાં. હવે જે પદ એને આવતા છે તે તો ગાશે કે બીજા ગાશે? એને આપણે કહીશું કે પુષ્ટિ માર્ગના પદ ગાશે કેવી રીતે? જેમ શબરીને ઘેટ રામચંદ્રજી પધાર્યા તેને રસગુલ્લા ભોગ ધર્યા હતા, ગુલાબજામુન ભોગ ધર્યા હતા, મઠડી ભોગ ધરી હતી, શું ભોગ ધર્યા હતા? એને બોર ધર્યા હતા તે ખાઈ ખાઈને ધર્યા. એ શબરી તો એવો જ આચાર જાણે ને, આપણે એને કે છો આઈ ગયા હાથ ચલ ખાસા કર, ખબર જ નહીં પડે કે જોવાઈ ચા માટે ગયા, બેર ખાધું એમાં કેમ જોવાઈ ગયા. એને ઉલટી પંચાયત થઈ જશે, કેમ કે એ ભાષા શબરીને સમજ જ નથી આવતી કે હાથ કેમ જોવાઈ જાય. તો એને તો એને ખાધા શા માટે બેર? એને કઈ બેર ખાવાનો શોખ નતો, બોર ખાવાનો. ભાઈ કોઈ કડવા બેર કે કાચા બેર રામને હું ન ભોગ અરોગાવી દઉં, તો જે બેર હું રામને ધરું તે સ્વાદિષ્ટ હોવા જોઈએ. હવે ખાધા વિના કેવી રીતે ખબર પડે? ખાઈ ખાઈને અરોગાવી દીધા. અને રામને બોર ગમ્યા કે નહીં ગમ્યા તે ભાષા પુષ્ટિ પ્રભુની છે. રામને પ્રાચીન પુસ્તકો વાંચીને જુઓ પુષ્ટિરૂપ માનવામાં આને હેતુ ગણવામાં આવ્યો છે કે શબરીના જૂઠા બેર ખાધા રામે, તેથી રામ પુષ્ટિ સ્વરૂપ છે. ચોપડી વાંચો પ્રાચીન, એટલે મર્યાદી હતા રામ કે મનમર્યાદી હતા કે પાકા મર્યાદી હતા, કયા હતા? ઈ તો મર્યાદા પુરુષોત્તમ, એ શબરીના જૂઠા ભેર ખાધા એટલે બધો લોભ થઈ ગયો, સત્યાનાશ મર્યાદનો. કેમ કે એક વાત સમજો, વાત સમજો સાવધાનીથી, કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ત્યાં સુધી તો 4 વર્ણ છે અને ભીલ એના બહાર એટલે ચાંડાલ કહેવાય. જેટલો ચાંડાલ અપવિત્ર એટલી અપવિત્ર શબરી હતી, અને તેનો પાછો સ્પર્શ નહીં પણ એઠા બોર ખાવા એટલે મર્યાદાનો સત્યાનાશ. અને મર્યાદા આપણા કૃષ્ણે કરે તો તોફાની છે, કરે બધા તોફાન કરે, પણ રામ કરે એ તો કલ્પનામાં ના આવે એવી વાત છે. જે મર્યાદાના રક્ષક
મર્યાદા પુરુષોત્તમ, આવી મર્યાદાનો લોભ કરે. પણ ભાઈ પુરુષોત્તમ છે, ખાલી મર્યાદા જ નથી, એ પુરુષોત્તમ પણ છે. તેથી એને લોભ કર્યો એ મર્યાદાનો, એઠા બોર ખાધા. તેથી આપણે ત્યાં એમ કહેવાય છે કે રામ પુષ્ટિ સ્વરૂપ છે. તો એક વાત સમજો કે પ્રભુને મર્યાદા આપણને પાલવાની છે. પ્રભુ મર્યાદ નથી પાલતા, જે આપણે મર્યાદ પાલીએ છે ને એ બહુ સારામાં સારી વસ્તુ છે, પણ પ્રભુ મર્યાદ નથી પાલતા. પ્રભુ તો મર્યાદ તોડે અને પાલે, બધું કરે, એ તો પુરુષોત્તમ છે. તો એક વાત સમજી જવી જોઈએ કે આનો કોઈ એવો ઉલટો અર્થઘટન નહીં કરતા કે તેથી આપણે બધું ગામમાં ખાવા માંડવું, નહીં તો પછી કથાનો જુદો જ કંઈક અર્થ થઈ જશે. આ હું એ વાતે નથી કહી રહ્યો. આજે હું વાત સમજાવી રહ્યો છું એ મર્યાદની નિંદા કરવા માટે નહીં, પણ મર્યાદનો સેવામાં સ્થાન ક્યાં છે એ સમજવા માટે. કે શબરી એઠા ભોર ધરે ભાવથી તો રામને ગ્રાહ્ય થાય, અને બ્રાહ્મણ શુદ્ધ ખાસા કરીને પણ ધરતો હોય ભાવ વિના તો રામ તો છોડ કૃષ્ણને ગ્રાહ્ય ન થાય, જે બધા તોફાન કરી શકે છે તેને ગ્રાહ્ય ન થાય. તો સેવામાં આનો જે સ્થાન છે ભોગ રાગ શૃંગારનો, એ એકદમ બહારના કુંડાળામાં છે. આવી સેવા પેલી જે બી એ છે ને ભક્તિનો સર્કલ, એના પેટે કરવાની છે. હવે તમે સ્પષ્ટ સમજી ગયા કે સેવા અને ભક્તિનો સંબંધ શું છે, બંનેમાં કોમન આઇટમ શું છે, અને બંનેમાં એકબીજાના ઓર્ડરમાં, ઓર્ડર એટલે પેલી કોણ ભક્તિના કુંડાલામાં ભીતરમાં ભીતરની વસ્તુ છે, અને કઈ વસ્તુ સેવાના કુંડાલામાં, સેવાના શ્રીફલમાં ભીતરમાં ભીતરની વસ્તુ કઈ છે, એ તમે સરખી રીતે સમજી જાઓ તો પછી આગળની વાત આ નવધા ભક્તિની તમને સમજમાં આવશે. કે નવધા ભક્તિ સેવામાં, તે સેવા હા સર્વસમર્પણ કો મતલબ યે હૈ કે આપકી અહંતા ઓર આપકી મમતા સુ જુડી હર વસ્તુ કો સમર્પણ. ઓર ભોગરાગ શૃંગાર જો હૈ ના વો વામે આપકે પાસ જો ઉત્તમ ભોગ હૈ, આપકે પાસ જો શ્રેષ્ઠ હૈ, યદ્યદ ઇષ્ટતમમ યચ્છાતિ પ્રિયમ યેનસ્યા નિર્વૃત્તિ તત્ કૃષ્ણે સાધે ધ્રુવમ. ઓર વહાં અહંતા મમતા કો હી પકડ્યો ગયો હૈ કરકે. બ્રહ્મ સંબંધ કે નિવેદન ગદ્ય પે આપ ધ્યાન દો તો પતા ચલે કે શરૂઆત મેં અહમ કયો ઓર ફિર મમ કી સારી લિસ્ટ સપ્લાય કરીએ કે મમ ક્યા ક્યા હૈ ઓર વો અહમ આયો ન. જ્યાં સુ મંત્ર શરૂ હોવે વહાં સુ શરૂ કરકે અહમ આવે, વો અહમ, ઓર વાક્ય બાદ મમ, બીચ મેં ઠાકુર જી કો નામ આ જાય કે ભાઈ યે અહમ કોન કો, ઠાકુર જી કો. વાકે બાદ મમ કી લિસ્ટ આવે, યે વો મમ કી લિસ્ટ લંબી તાન કે, ફિર વો લિસ્ટ ઉતની હૈ એસે નહીં સમજનો, વા મેં વિગેરે વિગેરે ઓર સમજનો, વો સબ મેં પ્રભુ કો સમર્પિત કર રહ્યો હું. યા મેં ઉત્તમ ઓર અનુત્તમ કી બાત નહીં આઈ હૈ. અબ યા કે બાદ એક બાત આ રહી હૈ, યા મેં અહંતા મમતા કી હી મુખ્યતા હૈ, ઉત્તમ ઓર અનુત્તમતા કી મુખ્યતા નહીં હૈ. યા મેં સુ જો આપકુ પ્રિય લગતો હોય. અબ જૈસે સમજો કે બ્રહ્મ સંબંધ અપન આત્મનિવેદન કર રહે હૈં, અરે તમને વ્રજભાષામાં વાંધો તો નથી ને, બસ તો થોડોક મને મજા આવશે. તો જૈસે અપન બ્રહ્મ આત્મનિવેદન કર રહે હૈં, વા વખત અપન કુછ ઉત્તમ યા અનુત્તમ કો વિવેક હી નહીં કર રહે. સમજો શરીર મેં ફોડાએ ફૂટે ભયો ઓર ઘાવ ઝર રહ્યો હોય તો બ્રહ્મ સંબંધ નહીં લે સકે કા, પર અપને કો ફિર યે વિવેક હોના ચાહીએ ભાઈ એ બહોત બાસ આ રહી હોય તો કાય કો ઠાકોરજી કે પાસ જાનો. સમજો ઘર મેં કોઈ એક સદસ્ય એસો હૈ, પત્ની યા પતિ યા કોઈ, કે જાકે હાથ મેં ફોડા નહીં ફૂટ્યો, જો અચ્છે હાથ સુ ઠાકોરજી કી સેવા કર સકતો હોય તો અપને કોઈ એસી સેવા પહોંચ લેની ચાહીએ
કે જો સેવા મેં પ્રભુ કો